કેશોદમાં વેપારીના ઘરમાંથી 13 તોલા સોનું રોકડ સહિતની 7.5 લાખના મુદ્દામાલની ચોરી કરનાર સુરતના મયુરની મોરબીના ધોળકોટ ગામેથી ઝડપાયો હતો. જેની પાસેથી દાગીના કાર તથા રોકડ કબજે કરી સુરતના મયુર ઉર્ફ વિવેક જીવરાજ મુલાણીની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના સફારી પાર્ક બેમાં રહેતા વેપારી મનીષભાઈ ચનિયારાને ઘરે ધોળા દિવસે બપોરે ડ્રેસિંગનું ખાનું તોડી તેમાં રાખેલ 3,42,000ના દાગીના 1,11,000 રોકડ તથા મારુતિ સ્વિફ્ટ કારની ચોરી કરી નાસી ગયો હતો. જે બાબતે મનીષભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમની પત્નીને સુરતના વિવેક ફેસબુક પર મિત્ર બનાવ્યા બાદ તેને બહેન બનાવી વિશ્વાસમાં લઈ તેમને ઘરે રોકાવા આવ્યો હતો. ત્યારે ઘરના સભ્યો જ્યારે કોઈ ઘરે ન હતા તે સમયે વિવેક ચોરી કરી નાસી ગયો હતો, જે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે આરોપીના મોબાઈલના લોકેશનને આધારે તપાસ કરતા મોરબીના ધોળકોટ ગામેથી વિવેકને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી દાગીના કાર તથા રોકડ કબજે કરી સુરતના મયુર ઉર્ફ વિવેક જીવરાજ મુલાણીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 25 तारीख को केशोद पुलिस स्टेशन में चीटिंग के साथ एक चोरी का फरियाद दाखिल हुआ है. इसमें एक मयूर करके आरोपी है जिसने विवेक के नाम से फेसबुक पे गलत आईडी बनाया, फिर उसके बाद मीता बेन से कांटेक्ट में आया, केशोद की रहने वाले, थोड़े दिन फेसबुक पे बातचीत किया, फिर उसको कन्विंस करके उसको घर पर आके रुकने के लिए कन्विंस किया. फिर थोड़े दिन 10-1 दिवस उसके घर पर रुका था केशोद आके. फिर मौका देके जब ये लोग बाहर गए थे, मीता बेन का हस्बैंड बाहर जब गए थे, ये आदमी मौका देके घर में से अराउंड 7,52,000 का मुद्दामल इंक्लूडिंग स्विफ्ट गाड़ी गोल्ड लेके भाग गया था. तो पुलिस इसमें 10 घंटे के अंदर अंदर आरोपी को मोरबी से पकड़ के लेके आया और 90% मुद्दामल रिकवरी किया है. अराउंड 7,20,000 का मुद्दामल रिकवरी हो गया है. सर का सही नाम क्या है आरोपी? इसका आरोपी का सही नाम है मयूर है. अभी फेक आईडी जो बनाया था वो विवेक के नाम से बनाया. गोविंद हड़िया, साथ ही लाइव गुजरात न्यूज, केशोद.